અને હવે વાત કરીએ ભાવનગરની ભાવનગરમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તે જાણવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ ભાવનગર પહોંચી અને ભાવનગરના કલેક્ટર સાથે ખાસ વાતચીત કરી ગૌરાંગ મકવાણા સાથે મંતવ્ય ન્યૂઝ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો ભાવનગર ગ્રામ્ય અને શહેરી જિલ્લામાં કયા પ્રકારનો માહોલ છે આ સમયગાળા દરમિયાન કોરોનાને લઈને તંત્ર દ્વારા કયા પ્રકારની તકેદારી છે આ તમામ વાતચીત ભાવનગરના કલેક્ટર ગૌરાંગ મકવાણા સાથે કરવામાં આવી हाल जो कोरोना वायरस की परिस्थिति है जेमा खास करीने वात करिए भावनगर की तो भावनगर में लॉकडाउन की जो परिस्थिति है ते कई रीतनी रही है अने तंत्रनी कई रीते कामगिरी रही है अपनी साथ जोड़ाया है भावनगर जिला कलेक्टर गौरांग मकवाणा तेमनी पासे जाणीए साहेब मंतव्य न्यूज में आपनुं स्वागत है साहेब खास करीने जोवा जोईए तो जे भावनगर में लॉकडाउन की परिस्थिति है ते कई रीतनी रही है अने तंत्रनी कामगिरी कई रीतनी रही है भावनगर में ज्यारथी पण लॉकडाउन अमल में आव्युं ત્યારથી સતત પોલીસ બંદોબસ્ત દરેક પોઈન્ટ ઉપર રાખી અને જિલ્લાના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ એના પર આપણે સર્વેલન્સ કામગીરી ચાલુ રાખી ખાસ કરીને ભાવનગર જિલ્લામાં સુરતથી ઘણા બધા લોકો બસીસ મારફત અને પોતાના પ્રાઇવેટ વ્હીકલો મારફત આવે છે એટલે આવી ચેકપોસ્ટો ઉપર પણ આપણે આરોગ્યની ટીમો 24/7 પોલીસ બંદોબસ્ત અને રેવન્યુની ટીમો દ્વારા પણ ચકાસણી કરી અને સતત લોકોનું સર્વેલન્સ થાય અને કોઈ જો સિમ્ટોમેટિક જણાય તો એને તરત આઇસોલેટ કરી અને આપણે ટ્રીટ કરી શકીએ એ રીતે આખું આયોજન કરવામાં આવેલું હજુ પણ જિલ્લામાં શહેરમાં લોકડાઉનનું ચુસ્તપણે અમલ ચાલુ છે ઇન્ડસ્ટ્રીઝને જે ખાસ સરકારશ્રીની સૂચના અનુસાર મંજૂરી આપવાની હતી એને પણ મંજૂરી આપી છે જે દુકાનો ખાસ કરીને એસેન્શિયલ સર્વિસીસ સાથે સંકળાયેલી દુકાનો આ તમામ યુનિટોને પણ આપણે મંજૂરી આપી ક્વોરીલીઝમાં અને કન્સ્ટ્રક્શન સાઇટ્સ જે પરમિસિબલ હતી સરકારની નીતિ મુજબ એ લોકોને પણ પરમિશન આપી છે એટલે લોકડાઉનનું પાલન કરવાનું અને સાથે સાથે જે ઉદ્યોગો છે અને જે એસેન્શિયલ સર્વિસીસ છે ચાલુ રાખવાનું એ પ્રમાણેનો અભિગમ રાખી અને આપણે કામ કર્યું સાહેબ ચોક્કસ ખાસ કરીને જોવા જઈએ તો ભાવનગરમાં કેટલાક ચોક્કસ વિસ્તારો જ જ્યારે જે કેસ આવ્યા છે તો અન્ય વિસ્તારો છે ત્યાં હાલ પરિસ્થિતિ કેવી છે તંત્રની ત્યાં કામગીરી કેવી છે ભાવનગરમાં કુલ 99 કેસીસ છે આજના દિવસ સુધીમાં મોટાભાગના કેસો અમુક વિસ્તારોમાંથી જ આવે છે હવે જે છેલ્લા 4-5 દિવસથી અમે ટ્રેન્ડ જોઈ રહ્યા છે એ મોટાભાગના કેસો કાં તો અમદાવાદ સુરત એની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે એક વચ્ચે જે 90 જેટલા કેસીસ આવ્યા એ સીધા મુંબઈથી લોકો આવેલા અને એના ટેસ્ટિંગ કરવામાં આવ્યા અને પોઝિટિવ નીકળ્યા એટલે ભાવનગરમાં જે લોકલ સંક્રમણના કેસીસ કહી શકાય એમાં ઘટાડો થયો છે પરંતુ જે બહારથી લોકો આવે છે ખાસ કરીને ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવતા હોય આવા લોકો પર અમારી સતત નજર છે કારણ કે એના કારણે કેસીસ વધી રહ્યા છે એટલે હાલમાં પરિસ્થિતિ એ રીતે જોઈ શકાય કે લોકલ સંક્રમણ નહીં પરંતુ બહારથી જે લોકો આવે છે એના કારણે હમણાં નંબર વધી રહ્યા છે જી ચોક્કસથી આ હતા ભાવનગરના જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા કે જેમણે જણાવ્યું કે ભાવનગરમાં હાલ જે પરિસ્થિતિ છે તે લોકલ સંક્રમણ ઓછું થયું છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે ટ્રાવેલિંગ હિસ્ટ્રીથી જે કેસો આવી રહ્યા છે પરંતુ તેની ઉપર ક્યાંક ને ક્યાંક તંત્રની નજર રહી છે અને તંત્ર દ્વારા તમામ તકેદારીના પગલાં હાથ ધરવામાં આવ્યા છે અલ્પેશ ડાભી મંતવ્ય ન્યૂઝ ભાવનગર